જૂનાગઢ ગિરનાર સાધુ મંડળ અને ભારત સાધુ સમાજ વરિષ્ઠ સંત એવા ગોપાલનંદજી 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. જીવનભર સાધુતા અને સંતત્વને દીપાવનાર ગોપાલનંદજી બાપુનો દેહ વિલય થતાં સાધુ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગોપાલનંદજી શ્રદ્ધા સુમન પાઠવવા બિલખા ખાતેના તેમના આશ્રમ ખાતે દેશભરમાંથી સાધુ સંતો પહોંચ્યા છે અને તેમની પાલખી યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય ગોપાલનજી બાપુનું શરીર જે છે 115 વર્ષે શાંત થયું છે અને એમને આજે સવારે શરીર શાંત થયું 8 વાગે મંગળવારે, અને એમનો દેહ જે છે આ રાવતેશ્વર ધર્માલીની અંદર લોકોને દર્શન માટે ખુલ્લો રાખવામાં આવશે અને રાત્રિવાસો અહીંયા થશે. સવારે બિલખાની જનતાનો ભાવ સ્વીકારીને શોભાયાત્રા નીકળશે 6 વાગે, અને શોભાયાત્રા બિલખામાં પરિપૂર્ણ થઈને પછી એ જશે બિલનાથ મહાદેવ જૂનાગઢ. બિલનાથ મહાદેવ જૂનાગઢની અંદર દર્શન માટે ખુલ્લા રાખવામાં આવશે બિલનાથ મહાદેવની અંદર, અને ત્યાર પછી રાત્રિવાસો, અને રાત્રિવાસા પછી સવારે 6 વાગે જૂનાગઢથી શોભાયાત્રા બિલનાથ મહાદેવથી ગોધડા અખાડા, ગોધડા અખાડાથી ગિરનાર દરવાજા, ગિરનાર દરવાજાથી દામોદર કુંડ, દામોદર કુંડથી આગળ જઈ ભવનાથ મહાદેવ મંદિર, અને તળેટીની અંદર પગથિયાથી લઈને ફરી પાછા બ્રહ્મેશ્વર મહાદેવ આવશે. ગુરુવારે સવારે 11:30 વાગે બ્રહ્મેશ્વર મહાદેવની અંદર મહારાજશ્રીનો અગ્નિ સંસ્કાર થશે.